આપણે બધા એવું તો વિચારતા જોઈએ છીએ કે દર મહિને જે અમાઉન્ટ આપણે કમાઈએ છીએ એમાંથી થોડી ઘણી અમાઉન્ટ આપણે ભવિષ્ય માટે બચાવીએ, એને કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ કે જેથી સારું રિટર્ન મળે અને આપણને કામમાં લાગે. અને એટલે જ આજના ડેલી ડોઝમાં હું તમને એવી બે સ્કીમ વિશે જણાવવાનો છું કે જે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ પણ છે અને સારું રિટર્ન પણ આપે છે. ખોલાવી શકો છો. પીપીએફ એકાઉન્ટ ફક્ત 500 રૂપિયામાં ખોલાવાઈ શકાય છે. આ એકાઉન્ટમાં દર વર્ષે તમે મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો. આ સ્કીમ 15 વર્ષ માટે છે, જેને વચ્ચે ના તોડી શકાય, પણ 15 વર્ષ પછી તમે તેને 5-5 વર્ષ માટે વધારી શકો છો. 15 વર્ષ પહેલા આ સ્કીમને બંધ ના કરી શકાય, પણ 3 વર્ષ બાદ આ એકાઉન્ટના બદલામાં લોન લઈ શકાય છે. જો કોઈ ઈચ્છે તો એકાઉન્ટમાંથી 7મા વર્ષે નિયમો અંતર્ગત રૂપિયા ઉપાડી શકે. વ્યાજ દરો એટલે કે ઇન્ટરેસ્ટ રેટની સમીક્ષા દર 3 મહિને સરકાર કરે છે. આ વ્યાજ દરમાં વધઘટ થઈ શકે. અત્યારે 7.1% વ્યાજ દર છે. એટલું જ નહીં, આ યોજનામાં રોકાણ કરવાથી ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 80C અંતર્ગત છૂટ પણ મળે છે. હવે જો 15 વર્ષ માટે તમે પીપીએફમાં રોકાણ કરો છો તો કેટલી રકમ પર કેટલું રિટર્ન મળશે એનું એક અનુમાન હું તમને જણાવું. તો ધારો કે દર મહિને તમે 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષ માટે કુલ રોકાણ થયું 1,80,000 અને તમને કુલ વ્યાજ મળશે 1,39,000 અને કુલ મળવા પાત્ર રકમ થશે 3,19,000 રૂપિયા. જો તમે આ સ્કીમમાં 2,000 રૂપિયા દર મહિને રોકો છો તો કુલ રોકાણ તમારું થશે 3,60,000 રૂપિયા. કુલ વ્યાજ તમને મળશે 2,79,000 રૂપિયા અને કુલ મળવા પાત્ર રકમ થશે 6,39,000 રૂપિયા. જો તમે દર મહિને આ સ્કીમમાં 5,000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમારું કુલ રોકાણ થશે 9,00,000 રૂપિયા. કુલ વ્યાજ તમને મળશે 6,98,000 રૂપિયા અને કુલ મળવા પાત્ર રકમ થશે 15,98,000 રૂપિયા. હવે આપણે વાત કરીએ પોસ્ટ ઓફિસ RD એટલે કે રિકરિંગ ડિપોઝિટની, જેની ઉપર વાર્ષિક 6.5% વ્યાજ મળે છે. આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ એક સ્મોલ સેવિંગ સ્કીમ છે, જેનું એકાઉન્ટ તમે પોસ્ટ ઓફિસ સિવાય કોઈ પણ બેંકમાં પણ ખોલાઈ શકો છો, જો કે તેમાં ઇન્ટરેસ્ટ રેટ કદાચ અલગ અલગ હોઈ શકે. આરડી સ્કીમમાં તમે દર મહિને મિનિમમ 100 રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો અને આનાથી વધારે 10ના ગુણાકારમાં આવતી કોઈ પણ રકમ તમે દર મહિને આમાં ઇન્વેસ્ટ કરી શકો. મેક્સિમમ અમાઉન્ટની આમાં કોઈ લિમિટ નથી. 1 થી વધારે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે અને નાના બાળકોના નામે પણ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. 10 વર્ષ કે તેથી વધુ ઉંમર થવા પર એ બાળક ખુદ આ એકાઉન્ટને ઓપરેટ કરી શકે છે. 3 લોકો મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ આમાં ખોલાવી શકે. રિકરિંગ ડિપોઝિટ 5 વર્ષે મેચ્યોર થાય છે, જો કે તમે 5 વર્ષ બાદ બીજા 5 વર્ષ માટે આને વધારી શકો. હવે 15 વર્ષ માટે જો તમે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરો છો તો તમારી કેટલી રકમ પર તમને કેટલું રિટર્ન મળશે એનું એક અનુમાન હું તમને જણાવું. તો ધારો કે કોઈ પણ વ્યક્તિ રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરે છે તો તેનું કુલ રોકાણ થયું 1,80,000, તેને કુલ વ્યાજ મળશે 1,23,000 અને કુલ મળવા પાત્ર રકમ થશે 3,03,000. આ સ્કીમમાં જો કોઈ વ્યક્તિ દર મહિને 2,000 રૂપિયાનું રોકાણ કરે છે તો તેનું કુલ રોકાણ થયું 3,60,000, કુલ વ્યાજ મળશે 2,47,000 અને કુલ મળવાપાત્ર રકમ હશે 6,07,000. જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં દર મહિને 5,000નું રોકાણ કરે છે તો તેનું કુલ રોકાણ થયું 9,00,000, કુલ વ્યાજ મળશે 6,17,000 અને કુલ મળવાપાત્ર રકમ થશે 15,17,000. એટલે સીધી ભાષામાં કહું તો જો તમે 15 વર્ષ માટે રૂપિયા રોકવા માંગો છો તો પીપીએફ યોજના સારી રહેશે, કારણ કે એમાં 7.1% વ્યાજ મળે છે. સામે આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટમાં 6.5% વ્યાજ મળે છે, પણ તેનો લોક ઇન પીરિયડ 5 વર્ષનો હોય છે, જે પીપીએફ કરતા ઘણો ઓછો છે. અને એટલે તમે તમારી આર્થિક સ્થિતિ અને અનુકૂળતાને આધારે આ બંનેમાંથી કોઈ પણ સ્કીમમાં તમારી મરજીથી ઇન્વેસ્ટ કરી શકો છો. પણ હા, તમને એક ડિસ્ક્લેમર હું અહીંયા આપી દઉં કે જે આગળ કેલ્ક્યુલેશન તમે જોયું એ એક અનુમાન હતું. વ્યાજ દર જો બદલાય તો આ કેલ્ક્યુલેશન પણ ચેન્જ થઈ શકે છે. એટલે જો તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાંથી કોઈ ઇન્વેસ્ટ કરવા માંગતું હોય અને જો તમને આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો ફટાફટ વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTVગુજરાતી.com સાથે.